પણ ત્રીસ ટકા જેટલું જ વળતર મળશે તેવો સૂર ઉચ્ચારતા ખેડૂતોએ સરકારના નિર્ણયને વખોડ્યો છે

હાલ જે ઘણા વર્ષો પછી ચોમાસું એક સારું રહ્યું અતિવૃષ્ટિ જેવી બી રહી અને છેલ્લા પાછળ લંબાતા ખેડૂતોને મહત્તમ નુકસાન બી આવ્યું અને એ બાબતે બી થોડીક ચાલ્યા કરતું છે કે ભાઈ પાક વીમા હેઠળ પરંતુ મુખ્યમંત્રીએ જે ડિક્લેર કર્યું કે જેણે પાક વીમો નથી લીધેલો એને બી વળતર આપવાનું એ મળવું જ જોઈએ એમની જે વાત છે એ પ્રમાણે પણ પૂરતું મળવું જોઈએ કારણ કે દીઠ ડાંગરના પાકમાં સાડી ચારસોથી સાડી પાંચસો રૂપિયા ખર્ચો થાય તો તેને ધ્યાનમાં રાખીને બીજું અહીંયાના વિવિધ સંશોધન કેન્દ્ર દ્વારા બી ખબર પડે કે ખેડૂતોને કેટલો ખર્ચો થતો હે સરકારને શું હા એટલે આ જે ડાંગરના ટેકાના ભાવની ખરીદી તો ટેકાના ભાવ થોડાક સુધારવા જોઈએ અને જે નબળું ડાંગર તો એને વેળાસર એની ખરીદી ટેકાના ભાવે થવી જોઈએ બીજી એક વસ્તુ કે આ જે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ છેલ્લા બે વર્ષથી ડાંગરના પાકનો સમાવેશ થયો તો એના બાબતે અવેરનેસ આવવી જોઈએ અને ખેડૂતો એ પ્રીમિયમ ભરે અને લાભ મળે એ રીતે દર વખતે તો સિઝન ખરાબ નથી જવાની પણ જ્યારે બી આકસ્મિક આવું થાય તો ખેડૂતોનું પ્રીમિયમ જતાં બી એને લાભ મળે સરકારશ્રી બી પ્રીમિયમ આપી રહી છે તો એ એક અપેક્ષા કે એમાં સુધારો કરે સુધારો એટલે કે જે વીમા કંપની છે એને જે કંઈક ક્ષતિ છે એ દૂર કરવાના પ્રયત્ન અમારા સાંસદશ્રી શ્રી આર પાટીલ સાહેબથી અમે એવી અપેક્ષા રાખીએ કે અને આ જે રવિ પાક મોડો જવાનો એને માટે બી સંસદમાં રજૂઆત કરે ટૂંકમાં આ બીજા જે બાકીના ચાર ફળાવ પાકો છે કે શેરડી સોરી કેળ પપૈયા ચીકુ અને કેરી તો એનો બી પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ સુરક્ષા કવચ પૂરું પડવું જોઈએ એવી એક અમારા અહીંયાના લેવલેથી આશા રાખીએ